साइन थीटा अने वन। हवे एक पण हार के एक पण स्तंभमां आपणी पासे जीरो नथी, એટલે આપણે પહેલા હારની મદદથી વિસ્તરણ કરી દઈએ, આનું નિશાની આપી દીધી પ્લસ માઇનસ પ્લસ। પહેલા ઘટકની નિશાની પ્લસ, ઘટક છે વન, એના માટે લખવું તો અગ્ર વિકર્ણ વન અને વન, એટલે પ્લસ વન, વચ્ચે નિશાની માઇનસ, પ્રતિવિકર્ણ સાઇન અને સાઇન, સાઇન સ્ક્વેર એની નિશાની છે માઇનસ, એટલે માઇનસ સાઇન સ્ક્વેર થીટા। બીજા ઘટકની નિશાની માઇનસ, ઘટક છે સાઇન થીટા, એના માટે લખવું તો અગ્ર વિકર્ણ માઇનસ સાઇન થીટા અને વન, એટલે માઇનસ સાઇન થીટા, અને પ્રતિવિકર્ણ અહીંયા રહેશે નિશાની વચ્ચે માઇનસ અને માઇનસ વન અને સાઇન થીટા, એટલે માઇનસ સાઇન થીટા। અને ત્રીજા ઘટકમાં નિશાની પ્લસ, ઘટક છે વન, અગ્ર વિકર્ણ માઇનસ માઇનસ પ્લસ, સાઇન સ્ક્વેર થીટા, વચ્ચે નિશાની માઇનસ, માઇનસ વન અને વન, એટલે કે માઇનસ વન। હવે આપણે સાદરૂપ આપીએ, વન ઇન્ટુ છે એટલે વન નહીં લખીએ, માઇનસ માઇનસ પ્લસ, અહીંયા રહેશે વન પ્લસ સાઇન સ્ક્વેર થીટા। અહીંયા છે માઇનસ માઇનસ પ્લસ, એટલે પ્લસ સાઇન થીટા અને માઇનસ સાઇન થીટા બંને કેન્સલ, એટલે જીરો, જીરો ઇન્ટુ સાઇન થીટા, એટલે એ પદ નીકળી ગયું। અહીંયા માઇનસ માઇનસ પ્લસ આગળ એકના ગુણાંકમાં છે, એટલે એ પદ પણ એમ જ રહેશે, સાઇન સ્ક્વેર થીટા એમ જ, આ માઇનસ માઇનસ પ્લસ વન। તો અહીંયા બની ગયું વન પ્લસ વન, એટલે કે ટુ સાઇન સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા, એટલે કે ટુ સાઇન સ્ક્વેર થીટા। હવે આપણે શ્રેણિકને નિશ્ચયકમાં રૂપાંતર કરી અને મૂલ્ય મેળવ્યું તો આપણને આવો આન્સર મળે છે। અંદર જે ઓપ્શનમાં આન્સર આપેલો છે એ તો એની રેન્જ બતાવે છે। તો આપણે હવે વિદ્યાર્થી મિત્રો અગિયારમાં ધોરણમાં પાછું જવું પડશે, અગિયારમાં ધોરણમાં જઈએ અને સાઇન વિધેય માટે આપણે યાદ કરીએ। શું કામ? કેમકે આપણા આન્સરમાં સાઇન વિધેય આવે છે, તો એના માટે જો હું લખું તો આપણી કન્ડિશન આ છે, જીરો લેસ ધેન ઓર ઇક્વલ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાય, એટલે એક પરિભ્રમણ કરે છે, એક પરિભ્રમણ કરીએ અને એની અંદર સાઇન વિધેયનો જો આપણે વિસ્તાર લખીએ તો સાઇન વિધેયનો વિસ્તાર શું બને? માઇનસ વનથી વન, આ સાઇન વિધેયનો વિસ્તાર છે, ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વનથી વન આપણે એવું લખતા હતા, એટલે અહીં મેં ઇક્વલ લખ્યું છે। હવે અહીંયા આપણને આન્સર મેળવ્યો છે સાઇન સ્ક્વેર થીટા, તો જો હું કોઈ પણનો વર્ગ કરું તો આન્સર ઝીરો આવી શકે અથવા તો પોઝિટિવ સંખ્યા આવી શકે, નેગેટિવ તો કોઈ દિવસ આવશે નહીં, એટલે શરૂઆત થશે ઝીરો અથવા ઝીરો કરતાં મોટી સંખ્યા, વનનો વર્ગ તો વન જ રહેવાનો છે। હવે આપણે આના જેવી રકમ બનાવી દઈએ નીચે, તો સાઇન સ્ક્વેર થીટાને બે વડે ગુણાકાર છે તો બધાને જ બે વડે ગુણાકાર કરી દો, એટલે ટુ સાઇન સ્ક્વેર થીટા અને અહીંયા રહેશે ટુ, ટુ પ્લસ છે એટલે બધામાં બેને ઉમેરી દઈએ તો ઝીરો પ્લસ ટુ, એટલે કે ટુ, ટુ પ્લસ ટુ સાઇન સ્ક્વેર થીટા, ટુ પ્લસ ટુ, એટલે કે ફોર। આ છે આપણી પાસે નિશ્ચાયક જે આપણે ઉપર લખો તે, તો આના માટે લખવું હોય તો આવું લખાય, ટુ ઇઝ અ લેસ ધેન ઓર ઇક્વલ ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ અ લેસ ધેન ઓર ઇક્વલ ફોર, આવી રીતના લખાશે। તો અંદર જે ઓપ્શન આપેલો છે એ પ્રમાણે જો આપણે લખવું હોય તો આપણે આવી રીતના લખાય, ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ અ બિલોંગ્સ ટુ, જો બે પણ લેવાય છે અને ચાર પણ લેવાય, એટલે પહેલાં તો ક્લોઝ ઇન્ટરવલ, ક્યાંથી ક્યાં સુધી? બેથી લઈને ક્યાં સુધી? ચાર સુધી, એટલે ટુ કોમા ફોર, એટલે ઓપ્શન મુજબ આપણો આન્સર રહેશે કયો? ડી। આવી જ રીતના આ સાઇન વિધેયની જગ્યા પર અહીંયા કોસ વિધેય અને બાકીના વિધેય પણ કન્ડિશન મુજબ આવી શકે છે, આ આપણે ધ્યાન રાખશું। આના નીચે હવે મારી ગણતરી મુજબ તમને વિસ્તરણના દાખલા સરળતાથી આવડી ગયા હશે, તો તમે ઉદાહરણ એકથી લઈને પાંચ સુધી
જાતે ગણતરી કરી લેજો. થેન્ક યુ.